करू तो वेर वेर यू तमे क्या छो बराबर एम आप रिप्लेसमेंट पहुंचा गया तो एक्टिविटी नंबर त्रण पहुंचा था तो हम आप क्या भणीशु तो एक्टिविटी नंबर त्रण थी भणीशु एक्टिविटी नंबर त्रण में शू आप तो एक्टिविटी नंबर त्रण में आप संवाद आप बराबर संवाद शू करवाना छे सांभळवाना छे अने वांचवाना छे संवाद केवी रीते आप्या छे तो इंग्लिश में आप्या छे बराबर इंग्लिश में आप्या छे संवाद आपणे संवाद कोने कहेवाय पहेला तो ए वात समजी लईए तो संवाद एटले के बे व्यक्ति वातचीत करती होय तो बंने व्यक्ति वच्चेनी जे वातचीत होय एने संवाद कहेवाय बराबर अहींया जुओ त्रण संवाद आप्या छे त्रण व्यक्ति वच्चेनी आम વાતચીતો આપી છે પહેલો સંવાદ છે કોનો છે તો ટીચર અને રમેશ વચ્ચેનો છે કોનો છે ટીચર અને રમેશ વચ્ચેનો તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો પેજ નંબર 3 ઉપર પેજ નંબર 3 ઉપર સંવાદ આપ્યો છે ટીચર અને રમેશ વચ્ચેનો ટીચર શું કહી રહ્યા છે એટલે કે ઇંગ્લિશમાં કહેવાય તો એમ કહેવાય કે ટીચર સેઝ રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ टीचर रमेश ने एवं कहे कि रमेश मने तारो शार्पनर एटले समझो आपने बराबर रमेश शू कहे रमेश कहे हियर इट इज मैम ते अहिया छे मैम एवं कहे टीचर शू कहे पछी जवाब में थैंक यू पुट इट ऑन द टेबल ते अहिया छे मैम एने एवो जवाब आप्यो एटले टीचरे शू कीधु थैंक यू आभार तो अहिया आवीने शू करो टेबल पर मूकी जाओ બરાબર હવે બીજા નંબરનો સંવાદ જુઓ કે ઈલા અને જયંત વચ્ચેનો સંવાદ આપેલો છે ઈલા જયંતને શું કહે છે કે જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ જયંત તારું રબર ટેબલ પર મૂક ઇરેઝર એટલે શું થાય રબર શેનું રબર તો કે પેન્સિલ જે લખીને આપણે લૂછીએ છીએ ને એને કહેવાય ઇરેઝર બરાબર અને શાર્પનર એટલે સંચો આપણે આગળ વાત કરીએ રબર મૂકી જાય જયંત ને એવું કે છે જયંત તારું રબર ટેબલ પર મૂક તો જયંત શું કે છે ઓ શ્યોર એ જયંત ઈલા ને એમ કે છે ઓ ચોક્કસ એમ ઈલા સેઝ થેન્ક્સ પછી ઈલા શું કે છે આભાર બરાબર ત્રીજા નંબર નો સંવાદ આપેલો છે એ કોના વચ્ચેનો છે તો કે દક્ષા અને દિવ્યા વચ્ચેનો છે દક્ષા શું કે છે દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા મને તારી સ્કેચ પેન આપ દિવ્યા એવું કહે છે દિવ્યા સેઝ નો સ્કેચ પેન સોરી મારી પાસે સ્કેચ પેન નથી માફ કરશો એમ કહે છે સોરી એટલે માફ કરશો નથી એમ કહે છે કે મારી પાસે નથી એટલે ટૂંકમાં બોલી દે છે કે માફ કરશો નથી મારી પાસે સ્કેચ પેન નથી એમ દક્ષા સેઝ ઓકે ગીવ મી યોર હેર પિન સારું બરાબર મને તારા વાળની પિન આપ શું કર મને તારા વાળની પિન આપ એવું કોણ બોલે છે એટલે કે દક્ષા બોલે છે દક્ષા સેઝ ઓકે ગીવ મી યોર હેર પિન દિવ્યા સેઝ હિયર ઇટ ઇઝ દિવ્યા શું કહે છે તે અહીંયા છે બરાબર ત્રણ સંવાદ હતા મિત્રો ત્રણ સંવાદ તમે જોઈ લીધા સાંભળી લીધા હું બોલી તો ખબર પડી તમને કશું જ કરવાનું નતું આને ખાલી સાંભળવાના હતા ને સમજવાના હતા બરાબર તમારે વાંચવાના એટલે તમને શું થાય થોડું ઇંગ્લિશ વાંચતા આવડે હવે એક્ટિવિટી નંબર 3 જે આપણે અત્યારે જોઈ ત્રીજા નંબરના પેજ ઉપર એ જ પણ એમાં શું તો બી એક્ટિવિટી નંબર 3 માં આપણે એ જોયું પહેલા હવે શું જોવાનું તો બી જોવાનું બરાબર એમાં શું લખ્યું તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે તે પ્રવૃત્તિ કરો તે માટે નીચેના જેવા સંવાદ તમને ઉપયોગી થશે બરાબર તમને એવું કીધું છે કે અમને શું કરવાની પ્રવૃત્તિ કરવાની બરાબર એ પ્રવૃત્તિ શિક્ષક કરાવે ને એ શિક્ષક પ્રવૃત્તિ કરાવે એટલે તમારે શું કરવાનું સંવાદ બનાવવાનો એવું કે છે બરાબર પણ આપણને અહીંયા ગાડી તમે સંવાદ ક્યારે કરી શકો જ્યારે બધા મિત્રો જોડે બેઠા હો ત્યારે જૂથ કાર્ય જેવું જ કામ છે બરાબર જો અહીંયા તમને તો પણ હું સમજાવી દઉં કે એક નંબર ઉપર શું મૂકેલું છે ચશ્મા મૂકેલા છે બરાબર બીજા નંબર ઉપર શાર્પનર મૂકેલો છે સંચો મૂકેલો છે ત્રીજા નંબર ઉપર પિન મૂકેલી છે પછી શું મૂકેલું છે ચોથા નંબર ઉપર ફ્રોગ દેડકા જેવું દેખાઈ રહ્યું છે બરાબર ચિત્રમાં પાંચમા નંબર ઉપર
टमेटा जेवू देखाई रह्यो छे। छठा नंबर ऊपर वॉटर बेड देखाय छे। सातमा नंबर ऊपर आपणने शुं देखाय छे? कुंजो देखाय रह्यो छे, झाड जेवो, बराबर है ने? ई आपणने देखाय रह्यो छे। તમારે શું કરવાના? સંવાદ બનાવવાનો, આપણે જે આગળ જે કર્યા ને એવા જ સંવાદ। વેર ઇઝ પરેશ સ્કેલ, આપણે માણસ બધા છોકરાઓના જેમ કે અહીંયા આગળ ટેબલ હોય ને ટેબલ પર હું મૂકવું તમને કે ચલો આ છોકરો આવશે પોતાની ગમે તે એક વસ્તુ લઈને આવશે અને અહીં મૂકી જશે। એ છોકરો શું લઈને આવે? તો સંચો લઈને આવે। સંચો લઈને આવે અને સૌથી પહેલા મેં એ જ છોકરાને બોલાવ્યો હોય એ સંચો લઈને આવે અને સંચો મૂકી જાય। પછી હું કોઈ છોકરીને બોલાવું એ રબર લઈને આવે અને રબર અહીંયા મૂકી જાય, બરોબર? પછી બધું અહીંયા મુકાઈ જાય ને, દસ વસ્તુ આપણે મુકાવડાવું, પછી બધાએ તમારે શું કરવાનું? તમારે યાદ રાખવાનું, બરાબર, કે કોણ કોણ પહેલા મૂકવા આવ્યું હતું, કોણ બીજા નંબર મૂકવા આવ્યું હતું। પછી હું તમને ક્વેશ્ચન કરું, તો ક્વેશ્ચન કરું એટલે બધાએ શું કરવાનો? આન્સર આપવાનો। જો અહીંયા લખેલું છે વેર ઇઝ પરેશ સ્કેલ, તો ઇટ ઇઝ એટ નંબર ફોર, ચોથા નંબરે પરેશની સ્કેલ છે। વેર વોઝ પરેશ સ્કેલ? ઇટ વોઝ નોટ એટ નંબર એટ। કોક શું કે છે? તે નંબર આઠ ઉપર નથી, તે કયા નંબર ઉપર છે? ચોથા નંબર ઉપર છે। આવી રીતે પ્રવૃત્તિ કરી છે, બરાબર? એમાં આપણે જો જોડે હોઈએ તો આપણને શું થાય? વધારે મજા આવે, પણ આપણે હાલ એવું કરવાનું નથી। હવે એક્ટિવિટી નંબર ફોર જુઓ, આમાં પણ એવું જ છે। કેવું? તો કે જૂથ કાર્ય। શું છે? જૂથ કાર્ય। કશું જ કરવાનું નહીં આપણે, તમને ખબર હશે ને કે આપણે શું કરીએ છીએ? હાજરી પૂરીએ છીએ। શિક્ષક તમારી શું કરે છે? અટેન્ડન્સ કરે છે, શેમાં? તો રજીસ્ટરમાં, બરાબર? તમે રોજ સ્કૂલે આવો છો, બરાબર? કેટલા દિવસ તમે એબસન્ટ હોવ છો, બધી જ વિગત તમારી પાસે હોય છે, તો એ રજીસ્ટર હોય ને એવી રીતે। જૂથમાં કામ કરો, તમારા જૂથ સભ્યોની હાજરીની વિગત તમારા નીચેના પત્રકમાં ભરો, એવું તમને દોરેલું આપેલું જ છે। નંબર આપેલા છે 1 થી 6, પછી નામ આપેલા છે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઇડે અને સેટરડે, શનિવાર સુધીના દિવસો હોય તમને ખબર જ છે। રવિવાર તો આપણે સ્કૂલમાં શું હોય? રજા હોય। એટલે જો રાજેશ અને પ્રિયાનું નામ આપેલું છે, રાજેશ મંડે આવેલો છે, પ્રેઝન્ટ લખેલું છે ને એમાં, પી એટલે પ્રેઝન્ટ એટલે કે હાજર, અને ઈ એટલે કે એબસન્ટ એટલે કે ગેરહાજર, બરાબર? મંડે આવેલો છે, ટ્યુઝડે આવેલો છે, વેનસડે આવેલો છે, થર્સડે એબસન્ટ છે, અને ફ્રાઇડે પ્રેઝન્ટ છે, સેટરડે પણ પ્રેઝન્ટ છે, બરાબર? પછી પ્રિયાનું જુઓ તમે, તો મંડે એટલે કે સોમવારે આવી છે, મંગળવારે એબસન્ટ, બુધવારે એબસન્ટ, ગુરુવારે પણ એબસન્ટ, અને પછી શુક્ર અને શનિ તે પ્રેઝન્ટ છે। આવી જ રીતે તમારે જૂથમાં કામ કરવાનું છે, એટલે કે તમે ચાર પાંચ જણાનું જૂથ બનાવી દો, તમારા મિત્રો હોય, તમારા મિત્રોનું નામ તમારે 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6 નંબરમાં લખવાનું, પછી એમને તમારે પૂછવાનું કે તું આ દિવસે આવે તો તું આ દિવસે આવી હતી, બરાબર? પછી એવી રીતે તમારે જાતે હાજરી પૂરવાની। વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, પછી આપણે બધાને પૂછવાનું તું આ દિવસે આવી હતી કે હા પાડે, તો આપણે શું લખવાનું? યસ આઈ વોઝ, એટલે શું કહેશે? હું આવી હતી, બરાબર? હા હું આવી હતી, એટલા માટે આઈ હતી, હતી એટલે કે ભૂતકાળ થઈ ગયો, એટલા માટે આપણે શું લગાવવાનું? વોઝ લગાવવાનું, બરાબર મિત્રો? આવી રીતે આપણે શું કરવાનું? હાજરી પત્રકમાં લખવાનું, અને પછી જો નીચે આપેલા જ છે ઉદાહરણ, અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના અને વર્ગમાં રજૂ કરવાના। પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે, જો પ્રિયાનું નામ આપણને આપેલું જ હતું અને પ્રિયાની વિગત પણ આપણને આપેલી હતી, બરાબર? કે હાજર ગેરહાજર હતી એની વિગત આપણને આપેલી જ હતી, એટલે પ્રિયા શું કહે છે? કે મંગળવારે પ્રિયા શું હતી? એબસન્ટ હતી। પછી રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે, રાજેશ અને પ્રિયા બંને ગુરુવારના દિવસે એબસન્ટ હતા, બરાબર? ગેરહાજર હતા। રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેન્સડે, બરાબર? રાજેશ બુધવારના દિવસે શાળામાં હતો, એટલે શાળાએ આવ્યો હતો, બરાબર? આવી રીતે આપણે જો કોઈનું નામ, આપણી ફ્રેન્ડનું નામ જેની હોય, જેનીની હોય, પાર્થ હોય, બધાના નામ લખવાના, આવી રીતે વિગતો લખવાની, પછી વાક્ય એના બનાવવાના। આવું કામ તમારે કેવી રીતે કરવાનું રહેશે? જાતે કરવાનું રહેશે ઘરે, બરાબર? તમારે ચોપડીમાં તમારે લખવાનું છે, આવું કામ તમારે તમારી બુકમાં લખવાનું નથી, નોટબુકમાં આપણે આ લખવા આપતા
नथी, बराबर विद्यार्थी मित्रों। चलो हवे पाछड़ जुओ एक्टिविटी नंबर 5। आ शू अहीं एनी ऊपर सेज आपेलू छे कि गैरहाजरीनी विगतो बोर्ड पर नोंधवामां आवशे अने पछी शिक्षक मित्र द्वारा पूछवामां आवशे, पण आपणे अभी हालतथी आगळ वात करी ने एवी ज वात हती, एटले मैं तमने ए समजावी दीधुं छे, एटले तमारे समजवानी जरूर नथी। हु आर एब्सेंट टुडे, बराबर कोण कोण एब्सेंट हतुं आजे, तो पछी नाम बोलशे क्लास क्लास मांथी जे तमने अमे तमने हाजरी पूरता होय अने तमने कहीए के आज कोण नथी आव्यो, એટલે તમારા આજુબાજુ મેં વ્યક્તિ બેઠતા રોજ જે બેસતા હોય અને તમને ખબર જ હોય કે આજે નથી આવ્યો, એટલે તમે જ નામ બોલી છો, માનસી નથી આવી, દિવ્ય નથી આવી, આ નથી આવ્યો, પેલો નથી આવ્યો, હે ને, એટલે એવું જ છે બસ, આમાં બીજું કશું છે નહીં, એટલે આપણે આટલું રાખીએ, બરાબર। એક્ટિવિટી નંબર 5, એક્ટિવિટી નંબર 5 માં જુઓ તમે, ચલો વિગત શું થઈ ગઈ છે, આડી અવળી થઈ ગઈ છે। એક્ટિવિટી 5 માં કેટલીક વ્યક્તિઓની વિગત આડી અવળી થઈ ગઈ છે, નીચે આવેલા વાક્યને વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો। કયા વાક્યો વાંચવાનું કહે છે, તો જો નીચે એક્ઝામ્પલ આપ્યા છે મિત્રો, કે હેટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, એ એક્ઝામ્પલ તો આપણે આપેલું છે, હેટ છે ને એટ ધ સર્કસ, તો પછી એને જો એટ ધ સર્કસ સુધી જોડી દીધું છે, પછી ક્યારે ગયો હતો, તો કે લાસ્ટ નાઇટ ગયો હતો, તો પછી જે સર્કસ છે ને વચ્ચેનું બોક્સ એને શું કરી દીધું છે, લાસ્ટ નાઇટ સાથે સાથે જોડી દીધું છે, બરાબર। એવી રીતે જુઓ, એના સેકન્ડ નંબરનું હોય એ જુઓ, એના નીચે વાંચો, ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક, તો હવે આપણે ડોક્ટર શાહને જોવાના, પછી છે ને શોધવાનું, તો વોઝ ઇન અ મીટિંગ એ શોધવાનું, એને જોડવાનું, ઇન અ મીટિંગ વોઝ એવું લખ્યું હોય એવું જરૂરી નથી મિત્ર, બરાબર, ઇન અ મીટિંગ લખ્યું હોય એટલે આપણને ખબર પડવી જોઈએ કે એ જ વસ્તુની વાત ચાલી રહી છે, એટલે એ ઇન અ મીટિંગ સાથે એને જોડવાનું, પછી શું કરવાનું, લાસ્ટ વીકની સાથે એને જોડવાનું, એ બધું તમારે જાતે વાક્યો વાંચવાના છે અને પછી શું કરવાનું છે, બધું જોડવાનું છે, બરાબર, ખબર પડી તમને, વાંચતું જવાનું એને જોડતું જવાનું, પછી એની નીચે જુઓ તમને જૂથ કાર્ય જાતે કરવા આપેલું છે, શું કરવા આપ્યું છે, જૂથ કાર્ય જાતે, જે મેં અહીંયા લખેલું છે જુઓ, એ મેં તમને અહીં લખાવ્યું, તમને જાતે લખતા ના ફાવે તો તમે આમાંથી જોઈને લખી શકો છો, જૂથ કાર્ય તમે એમાં શું લખજો, જૂથ કાર્ય કરો, અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો, એના પહેલા શું કરી દેવાનું, તો વિગત લખવાની અને જોડવા માટે જરૂરી વાક્યો પહેલા લખવા પડે, વાક્યો આપણે પહેલા લખી દેવાના અને પછી એને શું કરવાનું, અહીંયા જોડવાનું, તો આપણે શું કર્યું, પહેલા નામ લખી લીધા અહીંયા, બરાબર, નામ લખીને પછી શું કર્યા, એ જ નામના વાક્યો અહીંયા બનાવ્યા, આપણે આપણા મનથી વાક્ય બનાવવાના છે, બરાબર, આપણી રીતે આપણને જેવા વાક્ય ગમતા હોય ને, કે ભાઈ હું સર્કસમાં ગઈ, બરાબર, કે પછી મીટિંગમાં ગયો, મિસ્ટર પટેલ મીટિંગમાં ગયા હતા, મિસ્ટર પ્રજાપતિ હોસ્પિટલમાં ગયા હતા, એવા બધા વાક્યો તમને જેવા ગમે ને એવા તમે શું કરી શકો, બનાવી શકો, વાક્યો આપણે શું કરી દેવાના, પહેલા અહીંયા બનાવીને લખી દેવાના, પછી એમના નામ પણ જો અહીંયા તમે છે, નામ તમને પહેલા લખવા, તો તમે નામ પહેલા લખી શકો, વાક્ય પહેલા લખવા હોય તો વાક્ય પહેલા લખી શકો, અહીંયા મેં પહેલા નામ લખી દીધા છે, નામ લખી અને નામ ઉપરથી વાક્ય બનાવે છે, હવે અહીંયા શું કરવાનું, મોહિત વોઝ ઇન ધ ઓફિસ લાસ્ટ નાઇટ, તો હવે અહીંયા લાઈન સર થવું જોઈએ, લાઈન સર આપણે અહીંયા ગોઠવ્યું, તો અહીંયા શું કરવાનું, ત્રીજા નંબર ઉપર હું એવું લખી દઉં કે ઇન ધ ઓફિસ, ઇન ધ ઓફિસ, બરાબર, પછી એ ક્યાં હતા, લાસ્ટ નાઇટ, ક્યારે ગયા હતા, તો લાસ્ટ લાસ્ટ નાઇટ, એ આપણે અહીંયા ફર્સ્ટ નંબર ઉપર લખ્યું, બરાબર, લાસ્ટ નાઇટ એવું ફર્સ્ટ નંબર પર લખ્યું, તો પછી આપણે શું થાય, આમાં જોઈન કર્યું ને આપણે જેવી રીતે બુકમાં, એવી રીતે આપણે અહીંયા જોઈન કરવાનું કે મોહિત ઇન ધ ઓફિસ લાસ્ટ નાઇટ, ખબર પડી, એક નંબર હતો એ ત્રીજા નંબર ઉપર મેં ક્યાંથી જોઈ લખ્યો, તો વાક્યમાંથી જોઈ લખ્યું અને પછી એને શું કર્યું, જોઈન એટલે કે જોડતા કરી દીધા, બરાબર, આપણે આગળ જેવું અહીંયા બુકમાં કર્યું ને એવું એવું આપણે આપણી જાતે કરવાનું છે, એવું અહીંયા કીધું છે, એટલે આપણે શું કરવાનું, વાક્ય
નંબર છે એને તમે પાંચમા નંબર ઉપર ગોઠવી ગોઠવાવા હોય તો તમે ગોઠવી દેશો. યસ્ટરડે છે એને સેકન્ડ નંબર ઉપર ગોઠવવાના, અને ઇન ધ માર્કેટ છે એને પાંચ નંબર ઉપર ગોઠવવાના. તો પછી બીજા નંબરનું કોની સાથે જોઈન થશે? પાંચ નંબર પર જોઈન થશે. અને પછી જે પાંચ નંબર વાળો છે એ બીજા નંબર પર જોઈન થશે. આ રીતે જોડતા બનાવવાના છે, બરાબર? આ રીતે જોડતા બનાવી દેવાના અને આમ કરીને જૂથ કાર્ય આખું તમારે પૂરું કરવાનું. હવે આપણે આગળ જોઈએ છઠ્ઠા નંબરની એક્ટિવિટી આગળના.